દિવાળીની મીઠાઈ આપવાના બહાને મીરા રોડમાં વૃદ્ધ મહિલાની હત્યા. કાર ન આપી તો હત્યા કરી. રીટા રોડ્રિક્સ 60 વર્ષીય આ વૃદ્ધાની હત્યા કોણે અને શા માટે કરી તેની શોધ પોલીસ કરી રહી હતી, કેમ કે તેમના ઘરેથી કોઈ કિંમતી વસ્તુ ચોરી થઈ ન હતી. પોલીસને હત્યા પ્રોપર્ટીને કારણે થઈ હોય એવી આશંકા હતી, પરંતુ એવો ખુલાસો થયો છે કે આ હત્યા થઈ હતી કાર માટે. જી હા, કાર માટે. પાડોશીને કાર આપી નહીં અને કટુ વેણ કહ્યા એટલે પાડોશીએ તેમની હત્યા કરી નાખી. આ જ છે એ આરોપી જેનું નામ છે સંજય ઉર્ફ સોનુ વર્મા. સીસીટીવી ફૂટેજમાં સંજય શંકાસ્પદ રીતે ફરતો દેખાયો અને હત્યાનો ભેદ ઉકેલાયો. त्यांच्याकडे त्यांची इको गाडी स्वतःच्या पत्नीला औषधोपचार करता घेऊन जायचं आहे म्हणून सांगितलं होतं. त्यावेळेला त्यांनी त्या महिलेने त्याचा काय अपमान केला होता, त्या कारणावरून त्यांनी सदरचा गुन्हा केल्याचं सांगितलेलं आहे. परंतु त्या प्रकरणात अद्याप म्हणजे तपास करणं बाकी आहे. त्याचं मूळ कारण जे आहे ते नंतर समजून येईल, त्याकरता तपास चालू आहे. पोलिसांना जणाव्याप्रमाणे આરોપી સંજય વર્માની પત્ની થોડા સમય પહેલા બીમાર હતી. હોસ્પિટલ જવા માટે એ વખતે સંજયે રીટા પાસે કાર માંગી, પરંતુ રીટાએ સંજયને કાર આપવાની ના પાડી દીધી. તેને કહ્યું કે કારમાં બેસવાની તેની લાયકાત નથી. આ જ વાત છે કે તેનો બદલો લેવા માટે સંજયે રીટાની હત્યા કરી. એપીઆઈ બડાક અને ટીમ એલસીબી યાની દેખીલ તેચા મોટા પ્રમાણમાં ચાંગલ્યા પ્રકારે તપાસ કરું त्याला ट्रेस केला, त्याला आणला, त्याच्याकडे आम्ही पोलीस स्टेशनला आमच्या पोलीस स्टेशनला एकत्रितपणे त्याच्याकडे तपास केला असता त्यांनी गुन्ह्याची कबुली दिलेली आहे. त्याला सदर गुन्ह्यामध्ये आम्ही अटक केलेली असून परवाच्या दिवशीच अटक केलेली आहे. काल त्याला माननीय न्यायालयात हजर केलं असता न्यायालयाने त्याला 14 नोव्हेंबर 2018 पर्यंत PCR दिलेला आहे. દિવાળીની મીઠાઈ આપવાના નામે ઘરમાં ઘૂસેલો આ આરોપી હત્યા બાદ કાનપુર ફરાર થઈ ગયો હતો. જો કે પોલીસે કાનપુર પોલીસની મદદથી તેની ધરપકડ કરી અને હાલ તેના પર કાર્યવાહી ચાલી રહી છે. બ્યુરો રિપોર્ટ, TV9, મુંબઈ.